નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે લિબર્ટીના પ્રેક્ટિસ પેપર એ સિવાયના બીજા પણ પ્રેક્ટિસ પેપર જે છે એના એમ સીક્યુ સોલ્વ કરાવીએ છીએ એમાં આજે આપણે લિબર્ટીના પ્રેક્ટિસ પેપર નંબર સાતનું સોલ્યુશન કરાવીશું તો પ્રેક્ટિસ પેપર નંબર સાતમાં પ્રશ્ન નંબર એક છે અહીંયા પ્રશ્ન નંબર એક છે નવ પોઈન્ટ એક ગુણ્યા દસની છ ઘાત ન્યૂટન પર કુલંબના વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોનને એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એમાં એક ઇલેક્ટ્રોનને દાખલ કરતા ઉદભવતો પ્રવેગ એ પ્રવેગ એટલે કે એ શોધવાનો છે તો અહીંયા જે આ આપેલું છે એ શું આવશે ઈ આપેલું છે અને આપણે એ શોધવાનો છે એક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાગ આપેલો છે તો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે તમને ખબર છે એમ એ બરાબર એફ એફ બરાબર એમ એ એમાં કરતાં કરીએ તો એફના છેદમાં એમ થશે તો એ એફ એટલે ક્યુ ઇ ક્યુ ઇની જગ્યાએ ક્યુની જગ્યાએ શું મૂક્યા ઈ સ્મોલ e ઇલેક્ટ્રોનનો અને ઈ છેદમાં એમ એમ જે છે એ ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે તો ઈ વિદ્યુતભાર મૂક્યો એક પોઈન્ટ છ ગુણ્યા ઓગણીસ ઘાત અને વિદ્યુત ક્ષેત્ર તો આપેલું છે રકમની અંદર નવ પોઈન્ટ એક ગુણ્યા છ ઘાત અને નીચે ઇલેક્ટ્રોનનું દળ મૂકી અને સાદરૂપ આપતા આપણને જવાબ મળે છે પ્રવેગ એક પોઈન્ટ છ ગુણ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મળે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શું કીધો છે બીજા નંબરમાં જીરો પોઈન્ટ એક મીટર ત્રિજિયા એટલે ત્રિજિયા એટલે આ અર્થાશે સુવાહક ગોળાની સપાટી પર ઝીરો પોઈન્ટ ઝીરો છત્રીસ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે મૂકવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે શું શોધવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે અહીંયા આપેલું છે વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું છે અને સુવાહક ગોળાની સપાટી કીધું તો સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો અહીંયા ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર એમાં ક્યુની જગ્યાએ વિદ્યુત પારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ એ ક્યુની જગ્યાએ શું મૂકાય એની મુકા એમાંથી એનને કરતાં કરીએ એટલે શું થઈ જાય આ આર આ બાજુ એટલે ઈ આર સ્ક્વેર અપોન કે ઈ એમાં ઈની કિંમત જે છે એ રકમની અંદર આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો છત્રીસ આની કિંમત જે છે એ 0.1 પોઈન્ટ એક મીટર છે પણ અહીંયા વર્ગ છે એનો વર્ગ કર્યો અને કેની કિંમત તમે જાણો છો નવ ગુણ્યા દસની નવ ઘાત ઇલેક્ટ્રોનનો વિદ્યુત એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત આનું આપતા તમને જવાબ મળશે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની પાંચ ઘાત તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે જો અમે તમે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ને ત્રીજી આપેલી છે બરાબર છે એટલે મુંજાવણ મુંઝાવણની સીધું વિદ્યુત ક્ષેત્રનું સૂત્રને યાદ કરવાનું કે ક્યો પણ આશ કરે હવે સંખ્યા જોઈએ છે તો ક્યુ ઇજ ઇક્વલ ટુ એ નહીં બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનનું વિદ્યુત ભાર તો હોય જ આપણે બરાબર એ રીતે યાદ કરવાનું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં શું કીધું છે વાય દિશામાંના વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન એક શખ્સ પર ગતિ કરતો હોય તો તેનો ગતિ માર્ગ કેવો હોય હવે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે તમે અહીંયા જોઈ શકો છો વાય દિશામાં છે ઉપરની દિશામાં વાય દિશામાં છે અને ઇલેક્ટ્રોન જાય છે એક્સ દિશામાં તો ઇલેક્ટ્રોન હંમેશા કઈ દિશામાં ખસે તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરવા પ્રયત્ન કરે કેમ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનમાંથી નીકળીને ઋણ તરફ જતું હોય તો ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય એ તમને ત્યાં ખબર છે તો ઇલેક્ટ્રોનનો ગતિપથ જે છે એ નીચેની તરફ હશે નીચેની તરફ હશે તો આમ સીધે સીધો જાય તો પાણીની જે છે આપણે પિચકારી ક્ષમિત દિશામાં જાય તો પાણીની પિચકારી જે છે એ પડતી હોય તો એ પરવલય આકાર થાય કેવો થાય પરવલય આકાર થાય તો આ ઇલેક્ટ્રોન જે છે ધીમે ધીમે નીચે તરફ ખસતો હશે એટલે એનો આકાર જે છે એ કેવો થઈ જશે પરવલય આકાર થઈ જશે તો આપણો જવાબ જે છે એ બી આવશે પરવલય નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાર પચાસ સેન્ટીમીટર લાંબા તાર પર એક મિલિકુલમ વિદ્યુતભાર વિદ્યુતભાર આપ્યો છે ક્યુ મિલિકુલમ છે એને કુલમમાં ફેરવું શું સમાન રીતે વહેંચાયેલો છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા શોધવાની છે તો સિમ્પલ વિદ્યુતભાર આપ્યો છે લંબાઈ આપી છે તો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર તમને જાણો છો ક્યુના છેદમાં એલ લીમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એલ હવે ક્યુના છેદમાં એલ ક્યુની જગ્યાએ કેટલા મિલિકુલમ છે મિલિકુલમ છે દસની માઇનસ ત્રણ ઘાત કુલમ મુકા બરાબર નીચે પચાસ સેન્ટીમીટર મીટરમાં ફેરવા દસની માઇનસ બે ઘાત અને સાદરૂપ આપતા આપણને જવાબ મળે છે કેટલો જવાબ મળે છે બે ગુણ્યા બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત એટલે કે ઝીરો પોઈન્ટ ડબલ બે કુલમ પર મીટર સી ડી જવાબ આવશે ડી જવાબ અહીંયા શું જવાબ આવે છે ડી જવાબ આવે છે બરાબર જીરો પોઈન્ટ ડબલ બે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે તમે અહીંયા જોઈ શકો છો એ અને બી બિંદુઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ સી એ બી આ એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ અહીંથી આમ જઈએ તો આ શ્રેણી જોડાણમાં લાગે અહીંયા આ કેપેસિટર જે છે એ શોર્ટ કરેલું કેપેસિટર છે આ ભાગમાં શોર્ટ કરેલું કેપેસિટર છે એટલે આપણે જે કેપેસિટન્સની ગણતરી કરીએ એ ગણતરીમાં આપણે આ કેપેસિટરને ધ્યાનમાં લેવાનું નથી આ કેપેસિટરને ધ્યાનમાં નથી લેવાનું તો આપણી પાસે કેટલા કેપેસિટર વધે છે બે આ બે એથી બી તરફ જઈએ તો આ બંને કેપેસિટર કેવા જોડાણમાં આવશે શ્રેણીમાં જોડાણમાં તો શ્રેણી જોડાણમાં શું થાય બે કેપેસિટર એટલે સી બાય ટુ બરાબર આ સૂત્ર પર તમે જાણો છો શ્રેણી જોડાણ માટેનું સી વન સી ટુ છેદમાં પ્લસ સી એ રીતે પણ સી બાય ટુ આવે અથવા સમાન કેપેસિટર હોય તો સી બાય ટુ બે હોય તો ત્રણ હોય તો સી બાય થ્રી ચાર હોય તો સી બાય ફોર એ રીતે પણ તમે જવાબ આપી શકો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ અહીંયા પ્રશ્ન નંબર છમાં શું કીધું છે અમુક વિસ્તારમાં એક્સ વાય ઝેડ મીટર બિંદુએ વિદ્યુત સ્થિતિમાંનું સૂત્ર આપ્યું છે વી બરાબર પાંચ એક્સ સ્ક્વેર વોલ્ટ વડે અપાય છે ત્રણ બે એક મીટર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાના સેમ દાખલો આવી ગયો છે આગળના પ્રેક્ટિસ પેપર તમને તમે જાણો છો વિદ્યુત સ્થિતિમાંનું સૂત્ર આપ્યું હોય અને વિદ્યુત ક્ષેત્ર આઈ કેરેટ કીધું છે તો આપણે વીનું એક્સની સાપેક્ષમાં વિકલન કરશું તો માઇનસ ડીવીએ પણ ડીએક્સ એટલે અહીંયા પાંચ દુ દસ માઇનસ દસ એક્સ હવે એક્સની કિંમત મૂકવાની અહીંયા ત્રણ જો અહીંયા વાય કીધો હોત તો વાયની સાપેક્ષમાં વિકલન કરત તો બે આવત ઝેડ કીધો હોત તો ઝેડની સાપેક્ષમાં વિકલન કરત તો એક આવત ફેરવીને તમને પ્રશ્ન પૂછી શકે તો અહીંયા એક્સની જગ્યાએ ત્રણ મૂકશું તો દસ તેરી ત્રીસ થશે એટલે માઇનસ ત્રીસ વોલ્ટ પર મીટર બરાબર એટલે માઇનસ ત્રીસ આઈ કેરેટ જવાબ આવશે એટલે કે આપણો ઓપ્શન જે છે એ એ જવાબ આવશે માઇનસ ત્રીસ આઈ કેરેટ રેડી નેક્સ્ટ જોઈએ સાતમો પ્રશ્ન શું કીધો છે કે સી જેટલું કેપેસિટન્સ ધરાવતી કેપેસિટરોની બે પ્લેટ વચ્ચે કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય તમને જાણો છો કે ગણું થાય કેપેસિટન્સ કે ગણું થાય વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય વિદ્યુત બળ પણ કેમાં ભાગનું થઈ જાય ખાસ યાદ રાખજો પરંતુ કેપેસિટન્સ જે છે એ કે ગણું થાય છે નેક્સ્ટ જોઈએ તો અવરોધકતાનો એકમ અવરોધકતાનો એકમ અવરોધકતાનો તમે જાણો છો આર આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ તો રો ઇજ ઇક્વલ ટુ શું થશે આર એ અપોન એલ એ એટલે મીટર સ્ક્વેર એક મીટર મીટર કેન્સલ એટલે ઓહમ ઇન્ટુ મીટર ઓહમ ઇન્ટુ મીટર એ એકમ છે અવરોધકતાનો એકમ છે બરાબર છે અને જો અહીંયા વાહકતાનો કીધો તો મોમ મીટર ઇન વસાવત બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ જોઈએ આપેલ વાહક તારને ખેંચીને તેની લંબાઈ બે ટકા વધારવામાં આવે તો અવરોધ કેટલા ખેંચીને એટલે કે કદ અચળ રાખ્યું છે બરાબર તો આર ચલે છે એલ સ્ક્વેર હોય એ યાદ રાખવાનું હવે આમાં એક ટ્રીક આપું જીરોથી નવ ટકા સુધીનો ફેરફાર હોય ને તો તમારે બમણો જ કરી નાખવાનો એ બે ટકા છે ને તો બે દુ ચાર ટકા જીરો થી નવ ટકા સુધી લંબાઈનો વધારો કરવાનો કીધો હોય તો અવરોધમાં એના ડબલ જ થાય વર્ગ હોય ને એટલે ડબલ જ થાય બરાબર છે ઝીરોથી નવ ટકા સુધી હા દસ ટકા એ પછી એકવીસ ટકા થઈ જાય પછી કેલ્ક્યુલેશન કરવી પડશે નવથી વધારે હોય દસ કે અગિયાર કે કોઈ પણ વધારે સંખ્યા હોય તો કેલ્ક્યુલેશન કરવી પડશે એટલે શોર્ટ ટ્રીક અહીંયા બે ટકા હોય તો ચાર ટકાનો ફેરફાર થાય પ્રશ્ન પ્રશ્ન જોઈએ શું કીધું છે ભાઈ અવરોધ ધરાવતા સમાન આડછેદવાળા અવરોધક તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે તો તેના કોઈ પણ બે વ્યશાંત બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ સમજો વીસ ઓહમનો અવરોધ ધરાવતો સમાન આડછેદવાળો એક તાર છે આખા તારનો અવરોધ વેસોહમ અવરોધ છે એને વાળીને એક વર્તુળ બનાવ્યું આ વર્તુળ બનાવ્યું હવે એના વેસાંત બિંદુઓ આ બે વેસાંત બિંદુઓ છે એ વેશાંત બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો થાય તો આખા તારનો અવરોધ આર હતો તો આ અડધા તારનો અવરોધ કેટલો હોય આર બાય ટુ આટલો આર બાય આટલો આર બાય ટુ હવે આ વ્યસાંત બિંદુ માટે એ કેવા જોડાણમાં થશે ભાઈ સમાંતર જોડાણમાં તો આર બાય ટુ આર બાય ટુ સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં આપણું સૂત્ર છે આર બાય એન તો કેટલો છે આર બાય ટુ ભાગ્ય એન એટલે કેટલા અવરોધ થયા બે અવરોધ તો આર બાય ટુ ભાગ્ય બે એટલે કે આર બાય ફોર સમાંતર જોડાણ માટે તમે જાણો છો અવરોધ માટે આર બાય એન અને શ્રેણી જોડાણ માટે એન આર એવું સૂત્ર છે તો અહીં આર બાય ટુ ભાગ્ય બે એટલે આર બાય ફોર આર કેટલા છે વીસ વીસ ભાગ્યે ચાર કરીએ એટલે પાંચ ઓહમ જવાબ આવે એટલે કે એ આવશે પાંચ ઓહમ એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયાર ચાલીસ વોટ અને બસો વોલ્ટના બલ્બને ચાલીસ વોટ રેટિંગ આપ્યું કહેવાય એને ચાલીસ વોટ અને બસો વોલ્ટના બલ્બને સો વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પાવર કેટલો થાય આવું રેટિંગ આવે ને ત્યારે આવા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય એટલે કે અવરોધ શોધવો પડે પી ઇજિકવલ ટુ વી સ્ક્વેર પણ આર આર તો અચળ છે એટલે આર અચળ છે તો પી ચલે છે વી સ્ક્વેર કહી શકીએ બરાબર છે પી ચલે છે વીસ સ્ક્વેર તો પી જીરો પ્રારંભિક એ રીતે પણ સૂત્ર વાપરી શકો અને વપરાતો પાવર શોધવું હોય તો પી ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર કરી વી સ્ક્વેર પણ આર કરી અને બે સૂત્ર બનાવવાના થાય બરાબર છે આ રીતે પણ કરી શકો બંને રીતે કરી શકો પહેલાં આર શોધીને પણ કરી શકાય આની પહેલાં આપણે એક એમસી ક્યુ હોય તેમાં આર શોધીને કરેલો તો અહીંયા પી જીરો એટલે પ્રારંભિક અને પી એન એટલે જોડાણ કર્યા બાદ તો પી જીરો ચલે છે વી જીરો સ્ક્વેર છેદમાં પી એન ચલે છે વી એન જ્યારે ઉદ્ગમ સાથે જોડેલ હોય ત્યારે બરાબર તો વી જીરો સ્કવેર છેદમાં વી તો પી એન આપણે શોધવાના છે જે પાવર વીએ છે વપરાતો પાવર છે એ શોધવાનો છે તો પી જીરો જે શરૂઆતનો પાવર આપેલો છે ચાલીસ વોટ વી જે ઉદ્ગમના છે આ વી એન છેદમાં વી જીરો સ્ક્વેર બરાબર પી એનને કરતા એટલે વીએનના છેદમાં વી જીરો આખાનો સ્ક્વેર તો સોના છેદમાં બસો ઝીરો ઝીરો કેન્સલ એક દુત્યાંશ એનો વર્ગ એકના છેદમાં ચાર ગુણ્યા ચાલીસ એટલે દસ વોટ પાવર વી થાશે કેટલો વાય વી થશે દસ વોટ પાવર વી થાય છે બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાર આર ત્રીજાના વર્તુળ માર્ગ પર વી ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા સૂત્ર છે સીધું ગાયરોમેગ્નેટિક મેગ્નેટિક રેશિયોવાળા સૂત્રો આના ઉપરથી મેળવીએ છીએ વન અપોન્ટ ટુ ઈવી કદાચ આવડતું ન હોય તો આ રીતે પણ બનાવી શકો ચુંબકીય ડાયપોમામેટ આઈ એ એટલે પાય આર સ્ક્વેર આઈ એટલે ઈ બાય ટી ઈ એ પોન્ટી ઈ ટી આવડકાર શોધવું છે ટુ પાય આર પરિજ્ઞા છેદમાં આવડકાર આવડકારને કરતાં કરાયેલ ટુપાય આર અપણ વીને અહીંયા મુક્કા અને સાદુરૂપ આપતા વન અપોન ટુ ઈવીઆર સીધું સૂત્ર જ છે ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ એન ધરાવતા આઈ એમ્પિયર વીજ પ્રવાહ ધારિત સોલેનોઈડમાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સીધું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બી બરાબર મ્યુ જીરો એનઆઈ બી બરાબર મ્યુ જીરો એનઆઈ લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે બી બરાબર મ્યુ જીરો એન આઈ બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેર આર ત્રિજ્યા અને આઈ પ્રવાહ ધરાવતી વર્તુળાકા કોઈલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શેના સંપ્રમાણમાં હોય તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મે જીરો આઈ છેદમાં ટુ આર તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય પણ આર ત્રીજી તો ભાઈને ફિક્સ કહી દીધી છે ભાઈ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આર ત્રીજીએ તો ફિક્સ કહી દીધી તો હવે કોના સંપ્રમાણમાં વધુ બી ચલે છે આઈ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે એટલે આપણો ઓપ્શન સાચો થશે આઈના સમપ્રમાણમાં હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પંદર નીચે પૈકી કઈ રચનાનો અવરોધ મહત્તમ હોય તમને ખબર છે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય એટલે વોલ્ટ અવરોધ મહત્તમ હોય ન્યૂનતમ કીધો હોત તો જવાબ એમીટર આવત કેમ કે આદર્શ એમીટરનો અવરોધ ઓછો હોય ગેલ્વેનો મીટરનો વચ્ચે હોય ગેલ્વેનો મીટરનું આપણે એમીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેન મીટરનો અવરોધ ઘટાડવો પડે એટલે સમાંતરમાં સંટ જોડવામાં આવે અને ગેલ્વેનો મીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનો મીટરનો અવરોધ વધારવો પડે એટલે ગેલેન મીટરની શ્રેણીમાં શ્રેણી અવરોધ જોડવો પડે એટલે આમાં ઘણા બધા એમ શીખ્યું ઉપરથી યાદ રાખવાના છે તમારે આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ અનંત અને આદર્શ એમીટરનો અવરોધ જે છે એ શૂન્ય હોય છે એ પણ તમારે યાદ રાખવાનો છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 16 એચના ખાલી જગ્યા મૂલ્ય માટે બીના મૂલ્યની રિટેન્ટીવીટી કહે છે બીના મૂલ્યને રિટેન્ટીવીટી એચ ઝીરો હોય ત્યારે બી ચુંબકીય ક્ષેત્ર કંઈક રહી ગયું હોય એને રિટેન્ટિવિટી કહેવાય આનાથી નથી ઉલટું બી ઝીરો હોય એને એચ કંઈક રહી જાય એને કોર્સિવિટી કહેવાય શું કહેવાય કોર્સિવિટી કહેવાય તો એચનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે જે બી મૂળ બીનું મૂલ્ય હોય જેને શું કહેવાય રિટેન્ટીવીટી કહે છે નેક્સ્ટ પ્રશ્ન સત્તર એક મેગા ગોસ બરાબર ટેસ્લા તો એક ગોસ એટલે દસની માઇનસ ચાર ઘાત ટેસ્લા તો મેઘાના આપણે મૂકી દીધા આ મેઘા છે એક મેઘાના દસની છ ઘાત મુકા અને ગોશના કેટલા મુકીકા દસની માઇનસ ચાર ઘાત ટેસ્લા સાદ રૂપ આપતા આપણે કેટલા વધે છે દસની બે ઘાત ટેસ્લા એટલે કે સી ઓપ્શન આવશે દસની બે ઘાત ટેસ્લા નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અઢાર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્ષ હંમેશા શૂન્ય હોય ગોશનો નિયમ છે કેમ કે ક્યારેય આહા ગોસનો નિયમ શું બતાવે છે એકલ ધ્રુવ અસ્તિત્વ ધરાવતા નથી એટલે કે એકલો એન કે એકલો એસ ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી હંમેશા જોડમાં જોઈએ એટલે કે એનમાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળે એસમાં દાખલ થાય અને અંદર એસથી એન તરફ હોય એટલે કે જેટલું ચુંબકીય ક્ષેત્ર અંદર દાખલ થાય એટલું બહાર નીકળતું જ હોય એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કુલ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય છે જે ગોષનો નિયમ પણ દર્શાવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે આઈ એ આટાની સંખ્યા આપણે લખી નથી આઈ એ આઈ એટલે એમ્પિયર વન અને એ એટલે ક્ષેત્રફળ ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર એલ ટુ તો એમ જીરો એલ ટુ ટી જીરો એ વન એમ જીરો એલ ટુ ટી જીરો એ વન એટલે કે સી ઓપ્શન જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર વીસ કયા પ્રકાશ માટે ક્રાંતિકોણ લઘુત્તમ હોય તો ક્રાંતિકોણ જે છે એનના વ્યસ્ત પ્રમાણમાં હોય સાઈન આઈસી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન તો વક્રીભવનાંક જે છે એ વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય અથવા તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય તરંગ લંબાઈ વધારે તો વક્રીભવનાંક ઓછો બરાબર તો ક્રાંતિકોણ લઘુત્તમ જોઈએ છે તો વકરીભવનાંક વધુ જોઈએ છે તો તરંગ લંબાઈ ટૂંકી જોઈ છે તો ટૂંકી તરંગ લંબાઈ માટે તો જાની વાલી પિનારામાં સૌથી ટૂંકી તરંગ લંબાઈ એટલે કે વકરીભવનાંક સૌથી વધુ કોનો હોય જાંબલીનો વકરીભવનાંક સૌથી વધારે હોય રાતાનો વકરીભવનાંક સૌથી ઓછો હોય એટલે એનો વેગ વધારે હોય અને રાતાની તરંગ લંબાઈ વધારે હોય જામલી રંગની તરંગ લંબાઈ ટૂંકી હોય તો અહીંયા જામલી રંગની તરંગ લંબાઈ ટૂંકી હોય એટલે વકરીભવનાંક વધુ હોય વકરીભવનાંક વધુ હોય એટલે ક્રાંતિકોણ ઓછો હોય તો લઘુત્તમ ક્રાંતિકોણ માટે જાંબલી રંગ પસંદ કરી શકાય નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકવીસ અહીંયા જોઈ શકો છો એફ અને એફ ટુ કેન્દ્ર લંબાઈવાળા બે પાતળા લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી લેન્સના સંયોજનનું સૂત્ર જ છે સીધું સૂત્ર આપણે યાદ રાખવાનું છે અહીંયા સૂત્ર તમને ખબર જ છે વન અપોન એફ ઇક્વલ ટુ વન અપોન એફ વન પ્લસ વન અપોન એફ ટુ આનો લસા લેતા એફ ઓન એફ ટુ છેદમાં એફ વન પ્લસ એફ ટુ મળે છે એટલે કે ડી ઓપ્શન મળશે એફ ઓન એફ ટુ વન પ્લસ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લેન્સનો પાવર પ્લસ પાંચ ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ પાવર કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય તો કેન્દ્ર લંબાઈને કરતાં કરીએ તો વન અપોન્ટ પી એકના છેદમાં પાંચ એટલે ઝીરો પોઈન્ટ બે મીટર આવશે પણ સેન્ટીમીટરમાં માગી છે તો ઝીરો પોઈન્ટ બે મીટર એટલે કે વીસ સેન્ટીમીટર અને એ પ્લસ છે એટલે પ્લસ કેન્દ્ર લંબાઈ આવશે માઇનસ વીસ નહીં આવે બરાબર છે નેસ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રેવીસ ફોટોનની ઊર્જા નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય નહીં ફોટોનની ઉર્જા એસી એ પણ લેમડા પણ ઉર્જાનું સૂત્ર છે એસસી અને કે એસી કે એટલે ટૂંકા એ પણ લીમડા તો આ પણ ઉર્જાનું સૂત્ર છે એચ એફ પણ એફ આવૃત્તિ એટલે એ પણ ઉર્જાનું સૂત્ર છે તો આ ઊર્જાનું સૂત્ર નથી એટલે નથી માગ્યું છે નકારાત્મક ક્વેશ્ચન છે કયું ઊર્જાનું સૂત્ર નથી તો એસી ઇન્ટુ લેમડા એ ઊર્જાનું સૂત્ર નથી બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ સોડિયમ ધાતુની થ્રેસોલ્ડ તરંગ લંબાઈ આપેલી છે તો વર્ક ફંક્શન કેટલું તમને ખબર જ છે વર્ક ફંક્શન શોધવા માટે એસીએ પણ એની કિંમત આપી છે ન આપી હોય તો પણ આપણે યંગસ્ટોનમાં હોય એટલે બાર હજાર ચારસો લઈ લેવાના અહીંયા બાર હજાર ચારસો જે છે એ મૂકી દેવાના અને નીચે અડસઠસો વડે ભાગા કરી દેવાના એટલે સીધો આપણો જવાબ આવશે એક પોઈન્ટ બ્યાસી ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર પચીસ ફિલામેન્ટમાંથી ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનને વી વોલ્ટેડ હેઠળ પ્રવેગિત કરવામાં આવે કેટલા વોલ્ટ હેઠળ વી વોલ્ટ હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો તરંગ લંબાઈ ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર તમે જાણો છો એચ અપન પી પીની જગ્યાએ રૂટ એમ વી અને આપણે વોલ્ટ માટેનું સૂત્ર પણ તમને ખબર છે ટુ એમ ક્યુ વી પણ કહેતા તો લેમડા ઇજિકલ ટુ એચ પણ રૂટ ઓફ ટુ એમ ક્યુ વી પણ ઇલેક્ટ્રોન માટે ક્યુની જગ્યાએ ઈ બરાબર ટુ વી ઈ એમ અથવા આ રીતે પણ મેળવી શકો આ સૂત્ર સિમ્પલ છે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ ઉપરથી મેળવીએ છીએ અને યાદ રાખીએ છીએ એટલે કે ઓપ્શન એ આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ અન્યોન્ય પ્રેરકત્વનો એકમ કયો છે ક્યા કયા એકમ છે તો હેનરી એકમ જ છે વેબર પર એમ્પિયર રહી છે કેમ કે ફ્લક્ષના છેદમાં આવી અને વોલ્ટ સેકન્ડ એમ્પિયર યુનિવર્સ પણ છે એટલે આ બધા એકમ જે છે એ આપેલ તમામ એકમો સેના છે અન્યો અન્ય પ્રેરકત્વના એકમો છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સિત્યાવીસ જે ઘટનામાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય તેને ખાલી જગ્યાએ કહેવાય બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એને શું કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ કહે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે સી જે ફેરેડી આપેલો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલિત ઊર્જા ઉર્જાઘનતા ઉર્જા ઘનતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એમાં વિદ્યુત ઉર્જાઘનતા અને ચુંબકીય ઉર્જાઘનતાનો સરવાળો છે તો આ બંનેનો સરવાળો વિદ્યુત ઉર્જાઘનતાને વન અપન ટુ એપસીલન જીરો ઈ સ્ક્વેર કહેવાય અને ચુંબકીય ક્ષેત્રમાં વન અપન ટુ બી સ્ક્વેરન્ટ મ્યુ જીરો કહેવાય બંનેનો સરવાળો છે અહીંયા સરવાળો સંયુક્ત એક પણ આપી શકે એક આપે તો અહીંયા ઈ જીરો આપવા પડે અથવા અહીંયા બી જીરો આપવા પડે બરાબર છે મહત્તમ ભાગ્યા બે અથવા વન પોઈન્ટ ટુ ન હોય એપ્સિલ એપ્સિલિન જીરો ઈ સ્ક્વેર પણ આપી શકે બી સ્ક્વેર પણ મ્યુ પણ આપી શકે બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ વિદ્યુત રાશિ ઇન્ડક્ટર એ યાંત્રિક યાંત્રિક રાશિ છે ખાલી જગ્યાને સમતુલ્ય છે યાંત્રિક રાશિને સમતુલ્ય કઈ તો તમે જાણો છો વન અપોન્ટ ટુ એલ સ્ક્વેર છે એને આપણે વન અપોન્ટ ટુ એમ વી સાથે સરખાવીએ તો શું મળશે એલ એટલે એમ જેવું કામ કરશે અને આઈ જે છે એ વેગ જેવું કામ કરે અને યુ ઇઝ ઇક્વલ ટુ વન ટુ ક્યુ સી ને તમે વન કે એક્સ સ્ક્વેર સાથે સ્થિતિ ઉર્જાના સૂત્ર સાથે સરખાવાનું એટલે બળ અચળક કે એટલે વન અપોન સી જેવું કામ કરે અને એક્સ ક્યુ જેવું કામ કરે એટલે બધી ભૌતિક રાશિની તમને ખ્યાલ આવી જશે બીજી તમને ફેરવીને પૂછવામાં આવે તો પણ તમને આવડી જશે બરાબર એટલે એમાં શું આવશે દળ દળ આવશે અહીંયા દળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ છે ત્રીસ નંબરનો પ્રશ્ન શું છે ત્રીસ એકબીજા સાથે સમાંતરમાં જોડેલ એલ વન અને એલ ટુ આ એલ વન અને એલ ટુ જે છે એ એકબીજા સાથે સમાંતરમાં જોડેલ છે બે ગૂંચડાઓનું પરિણામી ઇન્ડક્ટન્સ કેટલું સમાંતર માટે તમે જાણો છો એલ જે છે એ અવરોધ જેવું કામ કરે કેમકે આર ઇઝ ઇક્વલ ટુ એલ તો અવરોધ જેવું કામ કરે અને કેપેસિટર જે છે એ અવરોધ કરતાં થોડુંક અલગ કામ કરે બરાબર સમાંતરમાં કેપેસિટરમાં સરવાળો થાય અહીંયા સમાંતરમાં વ્યસ્તનો સરવાળો થાય એટલે એલ ઇઝ ઇક્વલ ટુ એલ વન એલ ટુ છેદમાં એલ વન પ્લસ એલ ટુ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એલ સી પરિપથ ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે એલ સી પરિપથ જે છે એને એલ સી સમાંતર પરિપથ કહેવાય આમ તો ટેન્ક પરિપથ કેમ કે એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો આપણે જરૂરિયાત મુજબના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરતા હોય છે જે બ્રોડકાસ્ટિંગમાં ઉપયોગમાં લેવાતા હોય છે એટલે ટેન્ક પરિપથ કહેવાય છે એલસી પરિપથને ટેન્ક પરિપથ તરીકે ઓળખવામાં આવે છે ટેન્ક એટલે પાણીની ટેન્ક હોય એમાંથી આપણે પાણી લેતા હોય એવી રીતે અહીંયા ટેન્ક પરિપથ છે એમાંથી જરૂરિયાત મુજબના વિદ્યુત ચુંબકીય તરંગો આપણે ઉત્પન્ન કરતા હોય છે એલસી દોલનો એલસી સમાંતર લખવું જોઈએ હકીકતમાં એલસી સમાંતર પરિપથ બરાબર છે એને ટેન્ક પરિપથ તરીકે ઓળખતા હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર બત્રીસ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે વીએસ વીએસ એટલે આઉટપુટ છે વીપી એટલે ઇનપુટ છે પ્રાઇમરી ના વોલ્ટેજનો ગુણોત્તર કેટલો હોય વીએસના છેદમાં વીપી એટલે કે એનએસના છેદમાં એનપી તો સ્ટેપ અપ માટે એનએસ મોટા હોય એનપી કરતાં એટલે અહીંયા પણ એકથી કેવો થશે મોટો થશે એટલે એક કરતાં મોટા ટૂંકમાં આઉટપુટ વોલ્ટેજ મોટા હોય અને ઇનપુટ વોલ્ટેજ નાના હોય સ્ટેપ અપ કીધું છે જો એ સ્ટેપ ડાઉન કીધું હોત તો ઇનપુટ જે છે એ મોટા હોત ને આઉટપુટ નાના હોત તો એક કરતાં નાનું થાત બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ પ્રશ્ન નંબર તેત્રીસમાં શું કીધું છે અહીંયા વિદ્યુત તરંગો તરંગોએ ખાલી જગ્યા તરંગો નથી સંગત નથી લમગત તો છે બિનિયાંત્રિક છે બરાબર છે અને બી અને સી પણ છે એટલે કે સંગત તરંગો નથી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શું કીધું છે ચોત્રીસ કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ સૌ પ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ સાબિત કર્યું પ્રયોગશાળામાં આમાં તો હર્ઝ નામના વૈજ્ઞાનિક આવે પ્રયોગશાળામાં સાબિત કરવા માટે હર્ઝ નામના વૈજ્ઞાનિક હા ગાણિતિક અસ્તિત્વ સાબિત કર્યું કોણે મેક્સવેલે મેક્સવેલે સાબિત કર્યું ગાણિતિક પણ હર્જનો ઓપ્શન આપેલો નથી પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ જે છે એ હર્જ નામના વૈજ્ઞાનિક કરેલું છે એટલે આ ઓપ્શન ખોટા આપેલા છે અથવા સૌ પ્રથમ ગાણિતિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ છે એ મેક્સવેલે કીધું છે પ્રયોગશાળામાં પૂછે તો હર્જ આવે હર્જ ઓપ્શન આપેલો નથી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું છે વી જી અને બી એક્સ અને વી એમ એવા ત્રણ વેગ આપેલા છે વી એમ એમાં વી જી એટલે ગામા રે એક્સ રે અને માઇક્રોવેવ એમ એટલે માઇક્રોવેવ અવકાશમાં ઝડપ કેટલી તો શૂન્ય અવકાશમાં બધાની ઝડપ સરખી હોય શૂન્યવકાશમાં બધાનો વેગ કેટલો હોય ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની આગળ પણ આવો એમસીક્યુ આવી ગયો છે પ્રેક્ટિસ પેપર આગળના પ્રેક્ટિસ પેપરમાં નેક્સ્ટ છત્રીસમાં શું કીધું છે નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશ અને ધ્વનિ માટે સામાન્ય નથી એટલે કે વ્યતિકરણ જે છે એ બંનેમાં થાય છે બરાબર છે એ બંનેમાં થાય છે વક્રીભવન એ બંનેમાં થાય છે આ ધ્રુવી ભવન ફક્ત લમગત તરંગોમાં જ જોવા મળે સંગત તરંગોમાં જોવા મળે નહીં એટલે કે ધ્વનિ તરંગોમાં ધ્રુવી ભવન ન જોવા મળે કેમ કે ધ્વનિ તરંગો જે છે એ સંગત તરંગો છે જ્યારે લંગત તરંગોમાં જ ધ્રુવી ભવન જોવા મળે બરાબર છે આ ત્રીસ ટકામાં નીકળી ગયો છે પણ આપણે કોન્સેપ્ટ માટે આપણે એ ખબર જ હોવી જોઈએ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એટલે પૂછી શકે ન પૂછે એવું નહીં બરાબર નેક્સ્ટ જોઈએ તો પ્રકાશિત પથ અંતર ડી અને ભૌમિતિક પથ અંતર ડી વચ્ચેનો સંબંધ હવે પ્રકાશિત પથ અંતર જે છે એ ડી હોય અને ભૌ ભૌમિતિક કેટલું તો કે ડી ડેશ હોય તો વચ્ચેનો સંબંધ એન હોય એન ગુણ્યા ભૌમિતિક અંતર પ્રકાશીય પથ અંતર બરાબર માધ્યમનો વક્રીભવનાંક ગુણ્યા ભૌમિતિક પથ અંતર એટલે કે ડી બરાબર એન ડી ડેશ ડી બરાબર એનડી ડેશ આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર આડત્રીસ આડત્રીસમાં પ્રશ્નમાં શું કીધું છે યંત્રના વ્યતિકરણના પ્રયોગમાં યંગના અહીંયા નહીં પણ યંગ સમજવાનું યંગના વ્યતિકરણના પ્રયોગમાં મળતી પ્રકાશિત સલાકાઓની કેટલી મહત્તમ સંખ્યા તેની તરંગ લંબાઈ કરતાં બમણી હોય મહત્તમ સંખ્યા કેટલી તેની તરંગ લંબાઈ કરતાં બમણી હોય બરાબર તરંગ લંબાઈ કરતાં બમણી એટલે એન ઇઝ ઇક્વલ ટુ અ બે આવે તો કેટલી સંખ્યા હોય એટલે કે અહીંયા થોડીક ભૂલ છે પ્રશ્નમાં પ્રશ્નમાં જે છે એ સલાકારની પહોળાઈ ડી ઇઝ ઇક્વલ ટુ ટ્રી ટુ લેમડા હોવું જોઈએ બરાબર તો કેટલી સંખ્યા મળે એ રીતે કેટલી મહત્તમ સંખ્યા મળે કે તરંગ લંબાઈ કરતાં બમણી હોય શું વચ્ચે આવવું જોઈએ અહીંયા વચ્ચેના ભાગમાં કે સલાકાની પહોળાઈ જે છે એ તરંગ લંબાઈ કરતાં બમણી હોય તો કેટલી મહત્તમ સંખ્યા મળે તો ડી ઇઝ ઇક્વલ ટુ ટુ લેમડા આ ડી સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લીમડા પ્રકાશિત માટે પ્રકાશિતની શરત એન લીમડા કીધી બરાબર હવે ડી સાઇન થીટા તો સાઈન થીટાની જગ્યાએ ફાઈ બાય ટુ મૂકીએ તો અહીંયા ડીની જગ્યાએ શું થઈ જાય ટુ લેમડા મૂકી દેવાના સાઈન પાયબાય ટુની કિંમત એક બરાબર મહત્તમ પ્રકાશિત સલાહો મેળવવાની છે એટલે પાયબાય ટુ મૂકી આપણે મહત્તમ સંખ્યા જોઈ છે એટલે સાઈનની મહત્તમ કિંમત એક મૂકી દીધી એમ વિચારશો તો પણ ચાલશે ટુ લીમડા ઇજિકવલ ટુ એન લીમડા તો એન ઇજ બે હવે વચ્ચેની જે ઝીરો નંબરની છે એ એક થઈ તો એક આ બાજુ પ્રકાશિત એક આ બાજુ પ્રકાશિત બે નંબરની આ બાજુ પ્રકાશિત બે નંબરની આ બાજુ પ્રકાશિત એટલે કુલ કેટલી પ્રકાશિત મળશે કુલ કેટલી પ્રકાશિત મળશે પાંચ પ્રકાશિત મળશે મધ્યસ્થ સલાકાની બંને બાજુ બે બે અને મધ્યસ્થ સલાકા પોતે એટલે કુલ કેટલી પાંચ સલાકાઓ જે છે એ મહત્તમ મળે આ ઓલ્ડ કોર્સમાં આ જે છે એ બે કે ત્રણ માર્કમાં દાખલા તરીકે પણ પૂછવામાં આવતો પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ઓગણ ચાલીસ અડચણનું રેખીય પરિમાણ ડી છે અને પ્રકાશની તરંગ લંબાઈ લેમડા છે તો ફ્રેજ ને સિમ્પલ તમે ફ્રેજનલ અંતરનું સૂત્ર જાણો છો ડી સ્ક્વેર પણ લીમડા અહીંયા એ સ્ક્વેર પણ લીમડા પણ આપેલું છે આપણી ટેક્સ્ટબુકમાં એ સ્ક્વેર એ પણ કીધું હોય સ્લીટની પહોળાઈ પરિમાણ એ કીધું હોય તો એ સ્ક્વેર પણ લીમડા કિરણ પ્રકાશશાસ્ત્ર માટેનું અંતર એવી રીતે પૂછે તો પણ આ જ જવાબ આવશે જે ડેફિઝિકલ ટુ ડિસ્કરપન લીમડા એક્સ રેની શોધ કોણે કરી રોંજન નામના વૈજ્ઞાનિકે કરી છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ લેમડા વન અને લેમડા ટુની તરંગ લંબાઈ અનુક્રમે ક્રમે અને પાશ્ચન શ્રેણીની પ્રથમ નંબરની રેખાઓની હોય તો લેમડા વન છેદમાં લેમડા ટુ બરાબર કેટલા આપણે આ પ્રશ્ન આગળના પ્રેક્ટિસ પેપરમાં આવી ગયો છે તમે લેમડા વન લાયમન માટે અહીંયા વન આવે છે અને પ્રથમ કીધી છે એટલે વન પછીની તરતની સંખ્યા ટુ આનું સાદુપ આપતા આર થ્રી બાય ફોર મળશે એવી રીતે પાશ્ચન માટે અહીંયા લાયમન બામર પાશ્ચન ત્રીજા નંબરે આવડે ત્રણ અને તરતની પ્રથમ કીધી છે એટલે ત્રણ પછી તરત ચાર અહીંયા મૂકવાના છે અહીંયા આવશે સાતના છેદમાં એકસો ચુમાલીસ આ આપણે લીમડા વન અને લીમડા ટુ ગુણોત્તર લઈએ તો ચારના છેદમાં થ્રી આ અને સાત આરના છેદમાં એકસો ચુમ્માલીસ આનું સાદરૂપ આપતા સાતના છેદમાં એકસો આઠ મળે છે તો આ રીતે આગળ પણ આ પ્રશ્ન એક આવેલો છે આ ગુજકેટની પરીક્ષામાં પણ પૂછાયેલો છે ઘણા બધા પ્રશ્નો આમાં ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મૂકેલા છે લિબર્ટીના પ્રશ્ન પેપરમાં ઘણા બધા પ્રશ્નો જે છે એવા છે કે જે ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા છે જેથી તમને વિદ્યાર્થી મિત્રો ગુજકેટ માટે તૈયારી કરતા હોય એના માટે પણ આ જે એમ સીક્યુ છે એ ખૂબ જ ઉપયોગી થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસમાં શું કીધું છે બેતાલીસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આપી દીધો છે તો એનની જગ્યાએ ચાર કે ચાર એ ચપન ટુ પાય તો ટુ એ ચપન પાય પછી સોડિયમ હોય કે હાઇડ્રોજન હોય કોઈ પણ માટે કોણ્ય વેગમાન જે છે બહનો અધિકાર વેગમાન માટેનો કે એ ચપન રૂપિયાને પૂર્ણ ગુણામાં હોય છે એ જ લાગુ પડવાનું છે બરાબર છે તો અહીંયાનું સાદુપ આપતા ચાર પોઈન્ટ બાવીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ મળે છે ઝૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર છે કોણીય વેગમાનનો એકમ છે તો અહીંયા જવાબ ડી આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેતાલીસ તેતાલીસમાં પ્રશ્નમાં શું કીધું છે કાર્બન સિક્સ ચૌદ અને કાર્બન બોરોન ફાઇવ ટ્વેલ્વ અને નાઇટ્રોજન સેવન તેર આઈપા છે અને કાર્બન સિક્સ ટ્વેલ્વ હવે આ ત્રણ આઈપા છે આ ત્રણ જે છે એની આપણે આ એક સાથે કમ્પેરિઝન કરી અને આઈસોટોપ આઈસોટોન અને આઈસો બાર કહેવા છે આઈસોટોન એટલે ઝેડ સરખા હોય પરમાણુ ક્રમાંક સરખા હોય તો આઇસોટોન આ પ્રથમ છે એ આઇસોટોન છે તો પ્રથમ આઈસોટોન છે હાલો પ્રથમ ઓપ્શન આ આ બેમાં છે બરાબર પછી આઈસો ટોપ છે આઇસોટોન એટલે ન્યૂટ્રોનની સંખ્યા સરખી હોય અને આઈસો બાર એટલે પરમાણુ ભાર સરખો હોય પરમાણુ ભાર સરખો એવો બોરન છે ઉપર ઉપર પરમાણુ ભાર બાર બાર છે એવો તો બાર બાર છે એવો ઓપ્શન જે છે એ આઈસો બાર કહેવાય એ છેલ્લી સંખ્યા હોવી જોઈએ તો આ જે છે એ ઓપ્શન કે આઈસોટોપમાં જેડ સમાન હોય એટલે સિક્સ ચૌદ આવશે કાર્બન સિક્સ ચૌદ આઇસોટોનમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી હોય એટલે તેરમાંથી સાત જાય તો કેટલા વધે છ અને બારમાંથી પાંચ જાય તો પણ કેટલા વધે છે બાર સોરી બારમાં છ જાય તો પણ છ વધે એટલે આઇસોટોન અને ઝેડ આઇસો બારમાં શું છે ઝેડ સરખા હોય ઝેડ એટલે ઉપર બાર સંખ્યા જે છે એ સરખી હોવી જોઈએ નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચુમ્માલીસમાં શું કીધું છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ન્યુક્લિયસની ત્રિજ્યા છે ત્રિજ્યાનો ગુણોત્તર આગળ પણ આવી ગયો છે ચાર વન છેદમાં આ ટુ તો આ પરમાણુ ભાર જે છે એના ઘનમૂળના સંપ્રમાણમાં હોય ઘનમૂળના વન તૃતીયાંશના સંપ્રમાણમાં તો એ વન છેદમાં એ ટુ એનો ઘનમૂળ સત્યાવીસનું ઘનમૂળ ત્રણ અને ચોસઠનું ઘનમૂળ ચાર તો ત્રણ જેમ ચાર આ એમ આગળ પણ આવી ગયો છે ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ અહીંયા પિસ્તાલીસમાં પ્રશ્નમાં શું કીધું છે મિત્રો પિસ્તાલીસની અંદર કીધું છે જંક્શન ડાયોડમાં હોલ્સ ઉદભવવાનું કારણ જંક્શન ડાયોડ હોય એમાં હોલ્સ હોલ ઉદ્ભવે ક્યારે ઇલેક્ટ્રોનની ઉણપના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એની ખામી એટલે જ હોલ ખાલી જગ્યાએ એને જ શું કહીએ છીએ હોલ કહીએ છીએ ટ્રાયવેલેન્ટ સુધી ઉમેરીએ છીએ ત્યારે હોલ મળે છે આપણને બરાબર જેને આપણે પી પ્રકારના વધવાહ કહીએ છીએ છેતાલીસમાં પ્રશ્નમાં શું કીધું છે નીચે આપેલ પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય અહીંયા પ્રવાહ અહીંયા શું કીધું છે મિત્રો અહીંયા પ્લસ ફોર વોલ્ટ છે અહીંયા પ્લસ વન છે એટલે આ ડાયોડ જે છે એ કેવા બાયસમાં ફોરવર્ડ બાયસમાં છે પીએન જંક્શન ડાયોડ બરાબર છે ફોરવર્ડ બાયસમાં છે તો અહીંયા બે વચ્ચેનો પ્લસ ચાર અને પ્લસ એક વચ્ચેનો તફાવત વોલ્ટેજનો તફાવત ત્રણ વોલ્ટ થશે અને અવરોધ કેટલો છે ત્રણસો છે કેવો છે ત્રણસો ઓહમ છે તો ઓહમના નિયમ મુજબ આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર વી આર વી કેટલા છે ત્રણ ત્રણ છેદમાં એટલે કેટલા થાય છે દસ ની માઇનસ બે ઘાત એમ્પિયર બરાબર દસની માઇનસ બે ઘાત એમ્પિયર થશે બરાબર છે અહીંયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં આપણે આદર્શ પરિસ્થિતિ લઈ લીધી છે આદર્શ પરિસ્થિતિમાં ડાયોડ જે છે એનો ફોરવર્ડ બાયસમાં અવરોધ શૂન્ય હોય છે અને રિવર્સ બાયસમાં એનો અવરોધ જે છે એ અનંત હોય છે એ રીતે આપણે આમાં સ્વીકારેલું છે તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું છે શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન ખાલી જગ્યા હોય તો શૂન્ય હોય શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન કેટલું હોય છે શૂન્ય હોય છે હા લોખંડ કેવું મૂકવામાં આવે તો એનું મેગ્નેટાઇઝેશન જે છે એ વધારે હોય છે બાકી શૂન્ય અવકાશ માટે કેવું હોય છે શૂન્ય હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અડતાલીસમાં શું કીધું છે અડતાલીસમાં એલસી દોલનોની કોણીય આવૃત્તિનું સૂત્ર જ કીધું છે ઓમેગા ઇજિકલ ટુ વન અપોન્ટ રોટ એલસી ઓગણપચાસ વન અપોન્ટ મ્યુઝીરો એપ્સિલન એ શું છે પ્રકાશનો વેગ આગળ સૂત્ર આપણે આગળ આવી ગયું છે પ્રકાશનો વેગ બરાબર આનો એકમ પણ પૂછી શકે ઘણી વખત આનો એકમ કયો તો પ્રકાશના વેગનો એકમ મીટર સેકન્ડ ઇનવર્સ ઘણી વખત પારિમાણિક સૂત્ર પણ પૂછે બરાબર એટલે આપણે યાદ હોવું જોઈએ કે વન અપોન મ્યુ જીરો એપ્સિલન ઝીરો એ પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં સી છે જો મ્યુ એપ્સિલન હોય વન અપોન રૂટ ઓફ મ્યુ એપ્સિલન તો એ માધ્યમમાં પ્રકાશનો વેગ છે અને ખાલી મ્યુ આર એપ્સિલન આર હોય રૂટ અંડર રૂટ તો એ વકરી ભવનાંક છે અંશમાં હો બરાબર પચાસમાં પ્રશ્ન લાસ્ટ પ્રશ્ન છે સમાન રેડિયોએક્ટિવ ગુણધર્મો ધરાવતા એકબીજાને શું કહેવાય રેડિયોએક્ટિવ ગુણધર્મ સરખા હોય તો એને આઈસો મર કહેવાય શું કહેવાય આઈસો મર કહેવાય તો અહીંયા આપણે પચાસ પ્રશ્નો પૂરા કરીએ છીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો